સુરત જિલ્લામાં આવેલા એવા નાનકડા એવા ચલથાણ ગામમાં જ કુલ 5 ઘરોને આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા રૂપે હોમ ક્વોરન્ટાઇન કરાયા છે જે ગામની એક જ સોસાયટીમાં બાળકો સહિત 9 જેટલા વ્યક્તિઓને મળી કુલ 14 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા બહાર ગામથી પરત ફર્યા લોકોને ઘરમાં જ રાખવામાં આવ્યા છે કોરોના વાયરસ નો સમગ્ર દેશ માં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગુજરાત ના કુદકે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આદેશ મુજબ કે અન્ય પરત આવેલા ચકાસણી કરવામાં આવે તેમના કોરોના વાયરસ નું કોઈ લક્ષણ જણાય તો હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવે ત્યારે હાલ તો કેન્દ્ર સરકાર દ્વારા બીજા તબક્કામાં લોકડાઉન જાહેર કરી દીધું છે ત્યારે રાજ્યની તેમજ જિલ્લા ની બોર્ડર કરી દેવામાં આવી છે જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ પ્રવેશી શકે તેમ નથી ત્યારે સુરત વાત કરીએ તો સુરત જિલ્લામાં આવેલા ચલથણ ગામમાં બે જ દિવસ અન્ય રાજ્ય તેમજ અન્ય જિલ્લા તથા સુરત શહેર આવેલા અલગ અલગ વ્યક્તિઓના

જણાવતી આ બોરના પાણીનો ઉપયોગ નહીં કરવાની જાણ કરી હતી ત્યારે બીજી તરફ એ સવાલો પણ ઉભા થયા છે કે સરકાર દ્વારા દરેક રાજ્યની અને જિલ્લાની બોર્ડર સીલ કરવામાં આવે છે તેવા સંજોગોમાં છે કે રાજસ્થાનથી સુરત સુધી પોતાના વાહનો લઈને તથા અમદાવાદ અને વડોદરાથી પણ લોકો સહેલાઈથી અવરજવર કરી શકતા હોવાનું આ વ્યક્તિઓએ એક બોર્ડર પરથી બીજી બોર્ડર કઈ રીતે ઓળંગી રહ્યા છે રમેશ ખંભા તે દિવ્યાંગ ન્યૂઝ વડોદરા